ZS TV ચેનલ તમને આજે એક એવા અભ્યારણમાં લઈ જઈ રહ્યું છે કે જ્યાં કુદરતની પ્રકૃતિના એક અલગ જ સ્વરૂપના દર્શન થશે। અમદાવાદથી 150 કિલોમીટર અને પાલનપુરથી ના અંતરે આવેલ છે જેસોર વન્યજીવ અભયારણ્ય, જેની સ્થાપના વર્ષ 1978માં કરવામાં આવી હતી। આ અભયારણ્યમાં દિનેશ અભયારણ્ય તરીકે ઓળખાય છે અને આ અભયારણ્ય કુલ 180 ચોરસ કિલોમીટરના એરિયામાં વિકસેલું છે। આ જેસોર જંગલ 20% રાજસ્થાનમાં અને 80% વિસ્તાર ગુજરાતમાં આવેલો છે। જેસોર વન્યજીવ અભયારણ્યમાં પક્ષીઓની અનેક જાતિ વસે છે, જેમાં મુખ્યત્વે ખેરકટ્ટો, ઘંટી ટાંકણો, ગૈણો, દૂધરાજ, સમડી, ચકવો, કલકલીઓ, સૂડો, તે ઉપરાંત ચાશ, કંસારો અને પીળક પણ જોવા મળે છે। જેસોરના ટોપ વિસ્તારમાં પેરેડાઇઝ ફ્લાય કેચર અને ખેરકટ્ટોની સંખ્યા વિશેષ જોવા મળે છે। આ ગુજરાતનો બીજા નંબરનો મોટામાં મોટો અભયારણ્ય ગણાય છે। વાત કરીએ રીંછોની તો જેસોર રીંછ અભયારણ્યમાં છેલ્લી રીંછ ગણતરીમાં કુલ 70 રીંછોનો આંકડો હતો અને હાલમાં રીંછોનો વધારો થયેલો છે અને રીંછોના ખોરાક માટે વન વિભાગ દ્વારા રીંછને બારેમાસ સિઝન પ્રમાણે ખોરાક પૂરો પાડવા માટે અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે, જેથી રીંછોને ખોરાકની શોધમાં વસ્તીવાળા વિસ્તારમાં જવું ના પડે। તેમજ જંગલોમાં વન્યજીવોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જે પવનચક્કીના ઉપયોગથી ગડરલમાં પાણી ભરી વન્યજીવો રાત્રિના દરમિયાન પાણી પીવા આવતા હોય છે, જે નજારો વન અધિકારીઓ દ્વારા લગાવેલ કેમેરામાં કેદ થતો હોય છે। રીંછનો મુખ્ય ખોરાક કીડી મકોડા, મધ અને ફરફરાદી છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ઉનાળામાં પહાડી વિસ્તારમાં રીંછ હુમલાઓની ઘટના બનતી હોય છે, કારણ કે ઉનાળામાં રીંછ પાણીની શોધમાં લોકોની વસ્તીમાં આવી જતું હોય છે અને લોકો તેને ભગાડવા અવનવા પ્રયત્નો કરતા હોય છે અને રીંછ જ્યારે હુમલો કરે ત્યારે તેના શરીરની તમામ તાકાત લગાવતું હોય છે। જો અહીં પક્ષીઓની વાત કરવામાં આવે તો અહીં પક્ષીઓની અલગ અલગ જાતિઓ જોવા મળતી હોય છે। અમુક સમય તો અતિ દુર્લભ પક્ષીઓ જોવા મળતા હોય છે। અહીં જોવા મળતા પક્ષીઓમાં કલકલીઓ, ઘઈણો, ખેરખટ્ટો, સમડી, દૂધરાજ, પીરક, કંસારો, પોપટ, ધણટી, ટોકણું ચાસ, પચનક લટેરો જેવા પક્ષીઓ જોવા મળતા હોય છે અને જો વાત કરવામાં આવે વનસ્પતિની તો અહીં ઘણા પ્રકારની વનના વૃક્ષો પણ જોવા મળ્યા હોય છે, જેમાં ખાખરો, ઉબાયો, દૂધી, બીલી, બાવળ જેવા જ કેટલાય અલગ અલગ પ્રકારના વૃક્ષો તેમજ આયુર્વેદિક જડીબુટ્ટી પણ આવેલ। અશોક રાણાવસિયા, ZS TV, અમીરગઢ। જી સર, જેસોર વન્યજીવ અભયારણ્ય બનાસકાંઠા વન વિભાગ અંતર્ગત આવેલું રીંછ માટેનું પ્રખ્યાત અભયારણ્ય છે, જેનો કુલ વિસ્તાર 181 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે। પાછળની સરહદે રાજસ્થાન આવેલું છે, એટલે રાજસ્થાનમાં આવેલા રીંછ અભયારણ્યને સાથે કોરિડોર સાથે બી આ સંકળાયેલું છે। અહીંયા છેલ્લી વસ્તી ગણતરી મુજબ રીંછોની સંખ્યા 70 નોંધાઈ હતી, સમય જતાં એમાં સંખ્યામાં વધારો થયો છે। રીંછો અહીંયા મુખ્યત્વે જે પણ કાર્યો કરવામાં આવે છે, રીંછોની ખોરાક વ્યવસ્થાપન અને એના વિકાસ માટેના કાર્યો ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે। આપ જે જોઈ શકો છો કે પાછળ જે ગૃહ છે એમાં રીંછને 12 મહિના સિઝન આધારિત ખોરાક મળી રહે એ મુજબના રોપાઓનું આયોજન કરી અને તેનો વિકાસ કરવામાં આવ્યો છે। રીંછને જંગલમાં જ પાણી મળી રહે અને ખોરાક મળી રહે તેવા મોટા ભાગે ફ્રૂટ ટ્રી પ્લાન્ટ્સ અને પવનચક્કી સાથે ગદલર